साथ संकळायेली बहु मोटी हॉस्पिटल एनी मुलाकात लीधी त्यारे जे बहु मोटी फरियाद मरी के सरकार अमारा कोरोना पॉजिटिव के नेगेटिव एनुं जे टेस्टिंग करवू जोईए ए ज नथी करता। अठवाडिया सुधी नेगेटिव के पॉजिटिव जवाब नहीं आपवा, એટલે સિવિલમાં જીવતો માણસ તંદુરસ્ત હોઈને જાય ને તો એનું બોડી પાછું આવે, એક જાતની ગેસ ચેમ્બર છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ। એક જણનો બાપ મરી ગયો એ હું સિવિલ ઓથોરિટીએ કીધું, બોડી લઈ ગયો, અગ્નિ સંસ્કાર કર્યા અને બે ત્રણ દિવસ પછી કીધું કે તારા બાપ જીવતા હશે, તો ત્યારે એનો કયા બાપને અગ્નિ સંસ્કાર કર્યા, કોના બાપના? એક દર્દીને પ્લાસ્ટિકમાં વિંટરાયેલું હતું, મરી ગયું છે એમ કીધું, તપાસ કરી તો જીવતું હતું અંદર માણસ। એટલે રેઢિયાર તંત્ર કહેવાય, રેઢિયાર આ તંત્ર રેઢિયાર નથી, રેઢિયાર તંત્રની માલિક ગુજરાત સરકાર રેઢિયાર છે। આ બે મતલબની સરકાર છે, એક જેનો કોઈ કંટ્રોલ નથી તંત્ર ઉપર, સરકાર જેવું જ નથી આવી મહામારીમાં, અને એવી ફરિયાદના આધારે મને થયું કે જો સરકાર કોરોના વાયરસનો ટેસ્ટ ન કરાવે તો લાવો હું પ્રજાને આ ટેસ્ટિંગ કીટ એક પ્રતીક તરીકે બધા એને આપું। એટલે મેં એક કંપનીને ફોન કરીને વાત કરી કે મારે લાખ આવી કીટ જોઈએ, ગુજરાતમાં બધે એક પ્રતીક તરીકે બધા એને વહેંચું, જેથી કરીને બધાને ખબર પડે કે કોરોના પોઝિટિવ છે કે શું છે। એટલે એમાં જે કંઈ આજે તમને હું જે એક કીટ આપી રહ્યો છું, અજા કીટ સપ્લાયવાળાને સરકારે ના પાડે, તારે કીટ આપવાની નથી। બધા મિત્રો ભેગા થઈને અમે ખર્ચ કરીને કરવાના હતા, પણ તો પણ છેવટે કોઈ પણ હિસાબે મેં મેનેજ કરી છે, એટલે આ કીટ હું તમને એક એક નમૂનો આપું છું, એ નમૂનો તમને બતાવી, નાનકડી વસ્તુ છે આ, અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આપીશ એના સુપરિન્ટેન્ડન્ટને, કે જે દર્દી ઇન્સ્ટન્ટ પોતાનો પોઝિટિવ નેગેટિવ ટેસ્ટ જાણવા માગતા હોય એમને તમે આપો, અને પોલીસ કમિશનર અમદાવાદને આપીશ, જે પોલીસ તંત્ર છેલ્લા બે મહિનાથી 24 કલાક રોડ ઉપર ખડા પગે ઊભું હોય અને એમાં એના પરિવારને યા એને ક્યાંય અસર હોય તો એને સંતોષ થાય કે ભાઈ આ પ્રમાણે મને છે કે નહીં। આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ છે, આ ટેસ્ટનો મૂળ બહુ નાની પટ્ટી છે, જે પ્રેગ્નન્સીની પટ્ટી લોકો જોતા હોય, આ ડાયાબિટીક જોતા હોય કે આ બ્લડ કાઢીને ટેસ્ટ કરે, એમ બ્લડ કાઢીને ટેસ્ટ કરવા માટે આ એક નાની પટ્ટી છે। આ પટ્ટી જે છે એમાં બ્લડ મૂકવાની જગ્યા છે અને CGM લખેલું છે એના ઉપર, આ નાની પટ્ટી ઉપર બ્લડ મૂકવાની જગ્યા છે અને CGM એમાં લખેલું છે। આ 15-20 મિનિટમાં કોઈ પણ લેબ જે બ્લડ ટેસ્ટ કરતી હોય યા જે કંઈ લેબ જેને આપણે કહીએ છે, જેમાં નાગરિકો ગુજરાત હાઈકોર્ટમાં ગયા, ગુજરાત હાઈકોર્ટે પણ કીધું કે એવી પ્રાઇવેટ લેબને છૂટ આપો, આવી નાની ટેસ્ટની પટ્ટીની લેબમાં જવા માટે જો સરકાર ના પાડતી હોય તો એ સરકારે શરમમાં ડૂબી મરવું જોઈએ। કોરોના ટેસ્ટિંગ વધી જાય, દર્દીઓ પેશન્ટ એ ભયમાં માણસોના જીભ જો ઊંચા રહેતા હોય તો હું માનું ત્યાં સુધી આ સરકારે આવા ધંધા નહીં કરવા જોઈએ। કદાચ સરકાર જવાબદાર નથી એવું આપણે માની લઈએ, કોરોના માટે સરકાર જવાબદાર ના હોય, ભારત સરકાર જવાબદાર છે, પરંતુ ગુજરાત સરકારે આના ભય નીચે કે કોરોનાનું હબ ગુજરાત બની જશે અને જે બની ગયું છે એ જો ટેસ્ટિંગ માટે ડરતું હોય રાજ્ય આપણું, તો નાગરિકોની સલામતી માટે મને ડાયાબિટીક છે કે નહીં આનો ટેસ્ટ કરાવો તો પ્રાઇમરી મને ખબર પડે કે આટલા પોઈન્ટ છે તો મારે સિઝનમાં કેરી ખાવી કે નહીં, જો ડાયાબિટીક બોર્ડર ઉપર હોય તો બ્રેક પણ મારું, ખાઉં પણ ખરો ના પણ ખાઉં, મારી સલામતી શેમાં છે એનું માર્ગદર્શન મને મળે છે। આ કીટ નાનકડી કીટ જે લેબ કેરની છે, આ
गवर्मेंट लाइसेंस होल्डर से ये एना 15-20 मिनिट में प्राइवेट में टेस्ट करवाथी एने कोरोना लक्षण एने छे के नहीं एने असर छे के नहीं एनी बॉडी में जे कई हो बेतर जे क्रम से आ प्रमाण एम एने जे कई कोरोना इन्फेक्शन से आ ना एना जे सीस्टम से आखी डिटेल में हूँ नहीं जतो परंतु एने એને ખબર પડે જેમ તમારે ગાંધીનગર અહીં આવવું હોય તમે કદાચ ખના સર્કલ પૂછો તો ખર સર્કલ જઈને તમે પૂછજો તો ખ સર્કલ સુધી તમને ખબર પડે કે આટલામાં છે એમ આનાથી ખબર પડે કે તમને કોરોનાના પોઝિટિવના નજીકમાં છો ઇશારો મળે માણસ ટેન્શનમાં ન રહે આ તો એટલા બધા પરિવારના મને ફોન આવ્યા કે અમારે ટેસ્ટિંગ નથી થતા મારે એમસીને કહીને બધાને મોકલવા પડ્યા કે જાઓ એટલે ટેસ્ટિંગ તો કરાવો આમાં પોલિટિકલ વર્ક ન હોય આમાં તો માણસોને પ્રેમથી ટેસ્ટ કરાવો હોય ખુલ્લેઆમ ટેસ્ટ કરાવે ટેસ્ટ કરાવ્યા પછી એને હાશટેગ મને કંઈ નથી આ તો ભયમાં લોકો મરી જાય છે કોરોનાનો ડર અને એનો ભય કે મને કોરોના મને કોરોના મને કોરોના પરિવારના પરિવાર બધાએ માનસિક એમાં આવી ગયા પોતાના મેન્ટલ સ્ટેટસમાં કે આ શું છે આ બધું તો એનાથી બચવા માટે એક ઇશારો કોરોના પોઝિટિવ કે નેગેટિવ એનો ઇશારો ડાયરેક્શન એના માટેની આ એક નાનકડી કીટ છે આ કીટ મેં ગઈકાલે રાત્રે મારી પાસે આવી માટે તમને કદાચ મોડા મેં સમાચાર આપ્યા હશે જ્યાં સુધી કીટનું પજેશન ના આવે ત્યાં સુધી તમને બોલાવવાનો મતલબ નહોતો પજેશન આવ્યા પછી કારણ કે મને વિશ્વાસ નહોતો કે સરકારને ખબર પડે તો કદાચ રસ્તામાં આ કીટ પડાવી લે એને ભય છે કે આ કીટથી જો સંખ્યા વધી જાય તો એટલે આની કોઈ ચિંતા નહીં કરવી જોઈએ હજી પણ પ્રાઇવેટ લેબને છૂટ આપવી જોઈએ લાખોની સંખ્યામાં આવા કીટ મંગાવવા જોઈએ સરકાર પાસે રૂપિયા ન હોય તો હું કોઈને કહીશ કે એનું બિલ પણ આપી દે કોઈ એનજીઓવાળા મિત્રો આપી દેશે એની ચિંતા નહીં કરવી જોઈએ પણ ગુજરાતની 6.5 કરોડની જનતામાં માની લો કરોડ લોકો બી ટેસ્ટ કરાવવા માગતા હોય તો કરવા દો એમને આમાં સરકાર વચમાં છે જ નહીં આ કીટ મેં ખરીદી જે 350-400 રૂપિયા જે કંઈ કિંમત હોય એ કીટમાં જઈને લેબમાં જઈને કહું લે મારો ટેસ્ટ કરીને 15-20 મિનિટમાં તમને કહી દે કે ઓકે ગો હેડ તમને ઇન્ફેક્શન છે તમને આની સંભાવના છે માટે ધ્યાન રાખજો આ નથી માટે ધ્યાન રાખજો આ એક માર્ગદર્શક રસ્તા તરીકે આ વસ્તુ છે એ સરકારે આનો ઉપયોગ તાત્કાલિક કરવો જોઈએ વધુ કીટ મગાવવા જોઈએ કોઈ પણ લેબ હોય માન્ય લેબ આખા ગુજરાતમાં ત્યાં બધે છૂટ આપવી જોઈએ હાઈકોર્ટના કહેવાથી જો સોલાવાળા તમે હમણાં સોલા હોસ્પિટલનું ખોલતા હોય તો પ્રાઇવેટ ડૉક્ટરો જેની ફરિયાદ છે કે સાહેબ દર્દી કોઈ આવે બીજું તો અમારે કોરોના ટેસ્ટ પહેલો કરાવવો પડે છે ટેસ્ટિંગ છે જ નહીં અમે એનું ઓપરેશન કરીએ કે ન કરીએ અમે એને એડમિટ કરીએ કે ન કરીએ જો ડૉક્ટરોને ખબર ન હોય કે આ દર્દીના એમાં પોઝિટિવ છે કે ટેસ્ટિંગની જ ખબર ન હોય તો કઈ દિશામાં ડૉક્ટર પણ જાય અને આના લીધે ઘણા બધા મોત થયા છે ગુજરાત સરકાર મોતના આંકડા છુપાવે છે જાહેર કરે છે એટલા આંકડા નથી એના કરતાં અનેક ગણા વધારે આંકડા આવી ફરિયાદો મળીશ બોડીની બોડી ક્યાં નિકાલ થયા કોઈને ખબર ન પડે આ આવું નહીં કરવું જોઈએ આ માનવતાનો સવાલ છે સરકારે રાજકારણ નહીં રમવું જોઈએ આમાં કોઈ સ્વર્ગવાસી થઈ ગયા હોય તો કેવું જોઈએ કે સ્વર્ગવાસી થયા છે કોરોના હોય તો કોરોનાથી જ અને કારણ વગર નેગેટિવ હોય કોરોના તો પણ કોરોના વોર્ડમાં ભરતી કરી દેવાનો માણસને કોઈ પૂછે નહીં એને પાણી હા ના એને એને બાથરૂમ જવું હોય તો ગંધમાં જવું પડે એટલે આપણે આપણી કલ્પના બહારનું છે બધું આ તમે જો આ પ્રમાણે કોરોનાનો દર્દી નેગેટિવ છે એ દર્દી જ નથી અને તમને ખાલી ટેસ્ટિંગ માટે આવ્યો સીધો કોરોના વોર્ડમાં તમે ભરતી કરી દો વગર લેવા દેવા એને કોરોના લાગી મરી જાય આવું ધંધડા વગરનું વાહિયાત તંત્ર ગુજરાતની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે એટલે સરકારને હું રિક્વેસ્ટ કરું છું ભાઈ ગમે તે કરીને તમારા અંદરના રાજકારણમાં લોકો હેરાન થાય છે ન થાય ને આવી કીટ લાખોની સંખ્યામાં મગાવો પ્રાઇવેટ લેબની છૂટ આપો હું ટોકન તમને આપું છું સિવિલમાં આપીશ અને પોલીસ ખાતાને આપીશ અને જ્યાં જ્યાં જરૂર રહેશે તો એમને પણ હું મારા તરફથી કોશિશ કરીશ કે એમને મળે પણ કીટ મળે ને લેબ ન હોય ટેસ્ટ ન થાય આટલી બધી લેબ છે પ્રાઇવેટ લોકો બૂમો પડે કે અમારી લેબને કહો કે ખોલવા માટે કહો તો એ લેબ ખોલવું ખોલે લેબ ખોલે તો ટેસ્ટ થશે કે આ એટલે અરે ડાયાબિટીક માટે કે એના માટે બી નથી આ કોઈને ટેસ્ટ કરાવો હોય પોતાના યુરિનનો બ્લડનો ઝાડા પેશાબનો જે આપણે કહીએ ઝીરો કંઈ નહીં બધું બંધ લોકઆઉટ
तो अनलॉक आउ शू करियो अनलॉक करी हो तो अनलॉक करो ने जे करवु जो ये एटे दिशाविहीन सरकार कोई पण जातना होमवर्क वगैरह आले धर देश ने गुजरात तंत्र चाली रू है यहाँ मानवजात बचे गुजरात खूब प्रेशर में से शहरी विस्तार 50% से गुजरात में शहरी विस्तार खूब प्रेशर में कि अमने कोरोना है कि नहीं छे के नहीं तो धाड़कड़ू साधन तमने दिशा बतावशे छे के नहीं या नजीक में छो बिल्कुल नहीं वगैरह वगैरह डिटेल से बड़ी आखी डिटेल में हूँ नहीं जाता पर एटला माटे आ एंटीबॉडी टेस्ट जो हो कई रीते थत हो विगत है आम आ एक साधन हूँ तमने पण आपू छू आना अनुसंधान में आपने कहीं मैंने पूछव जरूर पूछो कारण कि आ एक धर्मनु काम से बहु फरियादों पछी मने थू कि आपणे भी एक हकारात्मक अभिगम जेमा सरकार ने लगे कि जो अमे अमने आ किट मळती होय अने जो टेस्ट थता होय तमे भी मंगाओ ने लाखों की संख्या में आपो लोकोने लेबने छूट आपो दैट्स ऑल कई छेद नहीं मानी लो कि आम करता करता दर्दीओनी पॉजिटिव टेस्ट वधारे आवे तो हूँ गुजरात सरकारे दोषित नहीं मानू गुजरात सरकार कोरोना प्रसार में दोषित नहीं दोषित नमस्ते ट्रम्प हो के भारत सरकार जरूर दोषित है ये अनावृत वाली सरकार दिल्ली में बैठेली है यहाँ गुजरात जे मैं नहीं शब्दों कहवा पर एना लीधे देश आखो अत्यारे कोरोना में फसे हूँ गुजरात सरकार दोष नहीं देते माटे गुजरात सरकार बिंदास थईने टेस्ट करावा जोईए वधारे संख्या आवे तो कम से कम कोई नहीं के केम संख्या वधी गई परंतु माणसोना जीवन साथ चेड़ा न थाय अने खबर पड़े कि मारी तंदुरस्ती केवी छे ने केवी नहीं मारे डूज एंड डोंट्स मारे शू प्रिकॉशनरी स्टेप्स लेवा जोईए एनी एने खबर पड़े कि मारे आ दिशा में जवु जोईए या नहीं जवु जोईए एना माटे खास आपने मैं रविवारे तकलीफ आपी कारण लोकोने खबर पड़े कि आ एक बीजो भाग पण छे धन्यवाद हवे आपणे રેપિડ એક્શન રેટેન્ટી બોડી ટેસ્ટ કીટ ઉપર ગુજરાત સરકાર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેના પરિણામોમાં વિસંગતતા જોવા મળે છે તો આ અંગે કરી આપનો હું એટલું જ કહું છું કે બે પ્રકારનો ટેસ્ટ એક ટેસ્ટ જે બીજો આવે છે જેને આર પ્લસ પીસીઆર ટેસ્ટ કહે છે એ નાકમાંથી ને ગળામાંથી કાઢીને 7-8 કલાક તમારા પ્રોસેસમાં નાખીને પછી રિઝલ્ટ આપતા હોય જે લગભગ એકચ્યુઅલી હોય છે ઘણું એટલે 100% 99% કહી શકાય એનાથી તમને 100% ગેરંટીવાળું નેગેટિવ પોઝિટિવની ખબર પડે હવે એ 7-8 કલાક સરકારની મહેરબાનીથી ટેસ્ટ થાય હવે મારે આ કેરીની સિઝન છે મારે કેરી ખાવીશ ડાયાબિટીક છે કે નહીં મને ખબર નથી મારે ટેસ્ટ કરાવવો છે કે ડાયાબિટીક છે તો ડાયાબિટીક હોય તો હું કેરી નહીં ખાઉં ડાયાબિટીક નથી તો કેરી ખાઈશ હું અત્યારે કોરોનાના પ્રેશરમાં છું દરેક નાગરિક જે રહેતો હોય ફ્લેટમાં એમાં મને કોરોના છે કોરોના કોરોના તો કોરોના છે કે નહીં જે ડાયાબિટીકનો ટેસ્ટ થાય એવો જ આ ટેસ્ટ મેલેરિયાનો ટેસ્ટ થાય એવો જ આ ટેસ્ટ કે તું આના નજીકમાં છે આ એક્ઝેક્ટ કદાચ નહીં હોય પણ દિશા સૂચક માર્ગદર્શક તમને કોઈ એક્ઝેક્ટ એનું એડ્રેસ નહીં આપ્યું હોય એના નજીકનું આપ્યું છે જેથી તમે પહોંચી શકો એટલે કોરોના પોઝિટિવ નેગેટિવની દુનિયામાં તમને આ દિશા બતાવશે કે તમે ક્યાં છો ને શું છો અને બહુ ઇઝી પ્રોસેસ છે આનાથી માની લો કે પોઝિટિવ આવે આમાં તો જાય પેલી લેબમાં 7-8 કલાક વાળી સરકાર એમાં કહે કે આવો તમે આમાં આવો અને 7-8 કલાક બગાડો અને આ લેબને આ તમે ટેસ્ટ કરાવો જો એમાંય નેગેટિવ આવે તો ગો હેડ તમે ઘેર જાઓ અને પોઝિટિવ આવે તો હોસ્પિટલમાં ભરતી તમે થઈ જાઓ બહુ લાંબુ પ્રોસેસ નથી આમાં સી તમે ડાયાબિટીક હોય તમને મેલેરિયા છે કે નહીં એ જેમ બ્લડનો ટેસ્ટ થાય એમ આ બ્લડના ટેસ્ટની સિસ્ટમ છે કોરોના બેક્ટેરિયા માટે જે ABCD ગાઈડલાઇન હોય છે આની ગાઈડલાઇન છે અમુક હોય તો અમુક હોય તો અમુક ટેકનિકલ છે બધું પરંતુ માણસ તમને 20 મિનિટમાં કહી શકે કે તમે કોરોનાની દુનિયામાં ક્યાં છો બહુ સિરિયસ હોય જાય પેલી મોટી લેબમાં તો એને અઠવાડિયામાં ખબર પડે કે હું ક્યાં છું આ તો છેલ્લા 2 મહિનાથી દિશાવિહીન મને ટેસ્ટ કરો કેટલાય મરી ગયા ટેસ્ટિંગની માગણી કરતાં કરતાં દર્દીઓ થઈને ગુજરી ગયા આવા દાખલા પણ છે ગુજરી ગયેલું પરિવાર કહે કે અમારે કોરોનાના લીધે અમારા વડીલ ગુજરી ગયા આખું પરિવાર પ્રેશરમાં છે ટેસ્ટિંગ તો કરાવો આ ટેસ્ટિંગની દુનિયાનું નાનકડું એક એક પ્રતિક ઓપરેશન છે કે આ તમે કરી શકો એમ કેટલી કીટ આપશો ગુજરાતમાં શું હું તો ટોકન અત્યારે સિવિલમાં આપવાનો છું ને પોલીસ ખાતાને આપીશ જે ડિલિવરી મને મળે એના આધારે મારી પાસે કેટલો કબજો છે એટલે જે કંઈ એમને વધારે જોશે તો એ બી મોકલી આપીશ એમાં મને વાંધો નથી પરંતુ આ સરકાર કરે આ NGO તો ટોકન હોય તમે સરકાર આમાં 50 લાખ કે કરોડ બી 50 લાખ બી કીટ મગાવે છે તો 650 કરોડ ગુજરાતમાં કંઈ બહુ તકલીફ નથી
આમાં તમે 10 લાખે 20-25 હજારના બી ટેસ્ટિંગ ન કરાવો અને આટલી મોટી 6.5 કરોડમાં તમે 10 હજારને ટેસ્ટિંગ ન કરાવો ને એમાં 1000 લોકો મરી ગયા હોય તો તમે ડરવું નહીં, ટેસ્ટિંગથી ડરવું નહીં જોઈએ. એના એ ડરના લીધે લોકો મરી જાય છે. અરે મરી ગયાના આંકડા આવતા નથી, માટે હું કહું છું સરકાર આંકડા છુપાવે છે. આવું નહીં કરવું જોઈએ, માનવ જાત સાથે ચેડા નહીં કરવા જોઈએ. એ તમારી વાત સાચી છે. આ જે ઇન્જેક્શન તમે વિચાર કરો, આ સિપ્લાનું ઇન્જેક્શન છે. સિપ્લા એક ઇન્જેક્શન 40 હજાર એની એપ્રોક્સિમેટલી કિંમત, બ્લેકમાં 1 લાખમાં વેચાય છે. ગુજરાત સરકારે જ્યારે માણસનો શ્વાસ એકદમ ફિટ થઈ જાય અને તકલીફ પડે એવા ઠેકાણે આ ઇમરજન્સીમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. આ ઇન્જેક્શનથી માણસો બચી જાય છે. એટલે ગુજરાત સરકારે તાબડતોબ રીતે આવા ઇન્જેક્શન જે એક્ટેમ્બરા કહે છે, એક્ટેમ્બરા TI એક્ટેમ્બરા 80 mg નું છે, આ સિપ્લાનું છે જે અહીં મળતા નથી. જો બહારથી મગાવવાના હોય તો ટ્રમ્પે દાદાગીરી કરીને જે દવા આપણા ઇન્ડિયામાંથી મગાવી હતી તો ભારત સરકાર બી દાદાગીરી કરીને જ્યાં મળતું હોય ત્યાંથી યુદ્ધના ધોરણે 40 હજાર 50 હજારની કિંમતનો વિચાર કર્યા સિવાય એઝ પર રિક્વાયરમેન્ટ આવા ઇન્જેક્શન મગાવીને દર્દીઓને આપવા જોઈએ. કેપેબલ પરિવાર હોય તો બિલ આપે, ના હોય